અમુક સમય હોય ને ભાઈ કે જે સમયે જે સારું લાગતું હોય એ સારું લાગે એ સમય બીજું સારું ન લાગે એટલે દેવોની સભામાં જવું હોય તો ભગવાનનું કીર્તન ગાવું જોઈએ કોઈ ભક્તિનું કીર્તન ગાવું જોઈએ નારજી છે કે હું ગંધર્વ અને મેં લૌકિક ગીત ગાયું એમાં દેવતાઓ નારાજ થયા અને શ્રાપ આપ્યો કે જા તું યોની ને પ્રાપ્ત જો દેવમાંથી માનવ થયા ભૂલને કારણે જે કઈ આપણે જન્મ ઊંચ નીચ મળે કે સુખી દુઃખ સુખ દુઃખ મળે જીવનમાં એ બધું જ જ કરેલું કર્મ કર્મ છે કરવામાં સેજ પડી નારદજીને આવ્યા અને દાસીના પુત્ર થયા પિતાજી નાનપણમાં મૃત્યુ પામ્યા મા એની કોઈ બ્રાહ્મણોને ત્યાં દાસી તરીકે રહેતી હતી નારદજી એક જ દીકરા હતા હવે નારદજી વ્યાસ ભગવાનને કે છે કે હું દાસી પુત્ર હતો બ્રાહ્મણને ત્યાં સાધુ સંતો આવ્યા મને એની સેવામાં રાખ્યો હું બહુ ઓછું બોલનારો હતો સંતોની સેવા કરતો હતો સંતો જમી લે પછી એનો વધ્યો ઘટ્યો પ્રસાદ હું જમતો હતો અને પ્રસાદ જમવાથી મારું અંતઃકરણ શુદ્ધ થવા માંડ્યું આ શરૂઆત છે ને સંતોની સેવા અને એનો પ્રસાદ એનાથી મારું અંતઃકરણ શુદ્ધ થવા માંડ્યું કૃષ્ણ ભગવાનને અર્જુન વારે વારે એમ કે તમે ઘડી કર્મયોગ યોગ ને ઘડી જ્ઞાન યોગની વાતો કરો એક વાનું કયો ને ભગવાન કે તારા માટે કર્મયોગ જ બેસ્ટ છે જ્યાં સુધી સેવા કરીને કર્મ કરીને કોઈનો રાજીપો ન મળે ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય અને જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી ઈશ્વરનું ભજન પણ ન થાય શરૂઆતમાં માણસે કોઈ એવી સેવા કરવી જોઈએ જેનાથી ભગવાન અને સંતો ભક્તો રાજી થાય નારદજી કે છે કે મેં સાધુની સેવા કરી એનાથી મારું અંતઃકરણ શુદ્ધ થયું સેવા કરવાથી તો કેટલું સારું અમારા ઉકા ખાચર હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો ગડડામાં રહેતા ઘેલે કાંઠે ઘેલા નદીમાં નાવા જાય ઉકા ખાચર હવાર માં રસ્તો વાળી નાખે એ જમાનામાં ચપ્પલ તો પહેરતા નહીં સંતોને કાકરાનો વાગે કાંટાનો વાગે એટલે દાદાના દરબારથી લઈ અને ગેલા નદી સુધીનો રસ્તો સાફ કરી નાખે હવે કોઈ હાજા માદા સંતો પેલા તો બહિર ભૂમિ લેટ્રિન જવાનું હોય તો બહિર ભૂમિ એટલે બારો બાર જાતા લોકો બસો વર્ષ પહેલાની વાત પણ કોઈ હાજા માદા સંતો હોય જઈ ન શકે તો એક ખાડો ગાળવામાં આવતો જમીનમાં એમાં માટલું રાખવામાં આવતું હાજા માદા સંતો હોય તો એમાં લેટ્રિન જાતા એટલે માટલું ભરાય એટલે ઉકા ખાચર દરબાર પણ એ માટલું માથે લઈ અને બારું નાખ્યાવે ધોઈને વળી પાછું માટલું ત્યાં મૂકી દેતા દરબાર હોવા છતાં આવી નાનામાં નાની સેવા કરતા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં નોંધ લીધી જેને ખાચરની જેવું સેવા કરવાનું અંગ હોય એનું એની વાસના બળીને રાખ થઈ જાય એની વાસના એની આસક્તિ બળીને રાખ થઈ જાય એટલે સેવા કર્યા વિના કોઈનો રાજીપો નથી થતો સેવા કરે તન મન ધન કોઈ પણ પ્રકારે તો એના ઉપર ભગવાનને સંતો બહુ રાજી થાય સેવામાં ખાલી ભળે ને તો એ માણસને રાજી પોતે જ અમારે અહીંયા તમારે જેતપુર પાસે ધોરાજી પાસે ગુંડાળા ગામ અમારે ભાઈ આવ્યા છે વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ એ ગુંડાળા ગામના સરપંચ છે અને અમે ફરેણીમાં રહેતા ને ત્યારે એ આમ પાકા વૈષ્ણવ પણ એને અમારે સંતો આ રે હેત એટલે અમારી ગાડી હાંકવા માટે આવતા ફરેણી અમે રહેતા ને ત્યારે ગાડી હાંકવા માટે આવ્યા જે કઈ જોતું કારોતું ઓળી સીધું પાણી લઈ આવે અહીંયા ફરે એમાં કોણ હવાર હાથ બે ત્રણ કુતરે આવતા જે ઓલી વાડી દરવાડી એમાં અમે રહેતા ને સ્વામી છ મહિના વરધી રહ્યા પણ એ અહીંયા બીજું કોણ આવે અહીંયા એટલે બધી સેવા એ સમય અમારા વિઠ્ઠલભાઈ કરતા એમ ગાડી હાંકવાની હોય જ્યાં જવાનું હોય કાઈ ભી હોય એટલે અટાણે તો એ ગામમાં એના ઘરના સરપંચ છે બે ટમથી પણ તે દિવસે એ સેવા કરતા તો એ આમ 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 છે ને આમ ઘરના જેવું લાગે અટાણે વિઠલભાઈ ગમે ત્યાં આવે તો આપણને માણા દેખાય એ પોતે વૈષ્ણવ હતા પણ સંતોની સેવા બહુ કરતા એ માણાને યાદ રહી જાય અને રાજીપો થાય એટલે મારું કેવું છે તમને કે કોઈ પણ સારા પવિત્ર સંત હોય એની સેવા કરે એટલે રાજી પોતો થાય થાય ને જો અહીં તમારે સાંકળી ગામ આવે ને આ બાજુ લો ને અહીંથી આમ આમ જાઓ એટલે આમ આમ આગળ આવે સાંકળી આ રોડ જ આવે ને અમારે ગોપાળાનંદ સ્વામી સારંગપુરના હનુમાનજી પધરા એમના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામી અને સાંકળી ગામમાં મંદિર બાંધવા માટે સ્વામી આવેલા એટલે મંદિર માટે ફાળો કર્યો તે હાડી ત્રણસો રૂપિયા ફાળો થયો એટલે ત્રણસો રૂપિયાનો ફાળો થયો એટલે સ્વામીએ મંદિર બાંધવાનું શરૂ કરી દીધું પછી કાટમાળ લેવા ધોરાજી ગયા ધોરાજી માળ લીધો તો આઠસો રૂપિયા નો થયો રૂપિયા થયો એટલે સ્વામી મંદિરમાં આવીને બેઠા ઉદાસ ઉદાસ હતા એટલે એટલે કે કે ભાઈ હું હવે એમાં આ ચોમાસાનું ટાણું આવે છે ભીતું તો ચણાઈ ગઈ ને હવે આ માળ બધું ખર્ચો એમાં ગામના એક ઉકા પટેલ એ આવીને બેઠા એટલે સ્વામીને એટલું પૂછ્યું સ્વામી કેમ જરાક ઉદાસ હોય એવું લાગે છે સ્વામી કે ઉકા ફાળો કર્યો ત્રણસો નો થયો ને કાટ માળાળો આઠસો નો આવ્યો હવે હું કરશું તો હું કોઈ બિચારો લુખો એની પણ કઈ નહી ઉકો કે માળો હોય તો બિચારો તરત એમ કહી દે કે લ્યો સ્વામી આલો હું દઈ દઉં કઈ હોય ને શું કરે એટલે કે ઉકો કે પણ તો સ્વામી માળું શું કરશું આપણે કે ખાલી વાતમાં ભેગો ભળ્યો ઉકો સેવા એટલે આમ તમે આમ જો ને આજે આપણે કહેવાય ને સ્વામી કે તન મન ધન થી સેવા કરવી તન એટલે શરીર થી સેવા કરવી ધન એટલે ધન થી કરવી મન થી સેવા હું એ આનું નામ ખાલી ભેગું ભળું કે સ્વામી આપણે કેશું તો પછી આનું જોડાઈ ગયો આપણે જોડાય પણ તો સ્વામી જરાક જોઈને આદરવું જોઈને તમારે ક્યાં છોકરા પવણાવા છે આમ કહી દઈ નહીં તો કાઈ નઈ બોલી નહીં તો એ મોટી સેવા કેવાય મારું તો એવું કેવું તમને ઉકો ઉકો પટેલ ખાલી ભેગો ભણ્યા તો સ્વામી શું કરશું આપણે આ તો મહાપુરુષ દાદજી સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય આપણે કહેવાય ને કે મોરના ઈંડા કાંઈ ચિતરવા ન પડે આ વડ એવા ટેટા ને બાપ એવા બેટા એમ ગુરુ એવા છે બહુ પ્રતાપી સાધુ મહાપુરુષ દાદજી સ્વામી કહે છે કે ઉકા એમ કરો તમે તમારી ઘરે જાઓ અનાજની કોઠી જે પડી છે ને એને આમ ખહેડજો ન્યા ખોદજો ન્યાથી રાણી સિકાનું માટલું નીકળશે કે મહાપુરુષ દાદી સ્વામી કહે આની જમાનામાં તો બસો વર્ષ પહેલા દોઢસો વર્ષ પહેલા તમે જાણો બેંકો હતી ને એટલે જે કાંઈ ચોર લૂટેરાઓ ધાડ પાડનારાની બીકે બધું ભૂમિમાં ડાંટતા અને જય અને એને આમ કોઠી ખેહવી અને અહીંયા ખોદ્યું માટલું નીકળ્યું પંદરસો રાણી સિક્કા માલ પાછી નીકળ્યા પંદરસો રૂપિયા આ કઈ શોભન સરકાર નહીં એટલે ખોટું પડે આ તો સ્વામિનારાયણ ની સરકાર તમને ખબર હશે કે શોભન સરકારે ઇન્ડિયન ગવર્મેન્ટને કીધેલું કે આ જગ્યાએ ખોદો હોનાનું ખાંડ નીકળશે અને ઇન્ડિયન ગવર્મેન્ટ લાગી ગઈ હતી ખોદવા માટે આ વરસ બે વર્ષ પહેલા અને ઘણું ખોદ્યું માળું કઈ નીકળ્યું નહીં અને બહુ બધી સરકાર આ લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ સાત વર્ષ થઈ ગયા અને સરકાર ખોદવા માંડી હતી નીકળ્યું કઈ નહીં અને આ તો મહાપુરુષ દાદજી સ્વામી કીધું માટલું નીકળ્યું ઉકો લઈને આવ્યો પાંચસો રૂપિયા ગણી દીધા ફટાફટ સ્વામીને લ્યો સ્વામી આ કાટમાળના પાંચસો રૂપિયા સ્વામી હવે કાંઈ વધારે જરૂર છે હવે ઉકો કોટામાં આવી ગયો હવે કાંઈ જરૂર સ્વામી કે અહીંયા મંદિર બનશે તો પછી પાણીની જરૂર પડશે કૂવો ગાળવો પડશે માટે બસો રૂપિયા કૂવો ગાળવાના દે હોળી બસો ગણી દીધા સ્વામી હવે કઈ જરૂર

તે બહુ સારી સેવા કરી હું તારા ઉપર બહુ રાજી થયો છું જોઈ તું વરદાન માગી લે તને હું આશીર્વાદ આપું વરદાન આપું જોઈ માગી લે ઉકો કે સ્વામી બીજું તો કઈ નથી જોતું પણ આજથી તમે જે માળા ફેરવો ની માળામાં અડધો ભાગ મારો ઈ કે બોલે ઉકો કે અડધો ભાગ મારો સ્વામી કે જા તને દીધો હવે તમે વિચાર કરો

પછી ભગવાનની કરે સંતની કરે મા બાપની કરે કે કોઈ ગરીબની કરે કોઈ સમાજની કરે તો એનું જીવન રૂડું થાય થાય ને એટલે નારજી કે છે સેવા કરવાથી મારું અંતઃકરણ શુદ્ધ થયું